ગીરગઢડા તાલુકાના નગડિયા થોકડવા છસાદા નીતલી વડલી ચીખલ કેસર કેરીના ગઢમાં ભારે નુકસાન. ગીરગઢડા તાલુકામાં નગડિયા ગામમાં આવેલ ઓમડીબી ગાર્ડનની મુલાકાત રિપોર્ટ દ્વારા લેવામાં આવતા વાજા દેવચંદભાઈના પુત્ર હિરેન વાજાએ પોતાની વેદના કેમેરા સામે ઠાલવી. ગીરગઢડા તાલુકાના તુલસીશ્યામ રોડ પર આવેલ અમારું ઓમડીબી ફાર્મ આવેલ છે, તેમાં 40 વીઘામાં આંબાના 1,350 ઝાડ ધરાશયી થઈ જતા આપનું નામ? મારું નામ વાજા હિરેન કુમાર દેવચંદભાઈ વાજા. આપણે કેટલા વીઘાનો બગીચો હતો? મારે 40 વીઘાનો બગીચો હતો. અમે રોજે કેટલું માણસ કામ કરતું મજૂર? આમાં કાયમી માટે 40 થી 45 મજૂર કામ કરતા, અને જરાક મજૂરોની બી રોટી રોજી આમાંથી છીનવાઈ ગઈ, કારણ કે હવે આમાં કાંઈ રહ્યું નથી. અમારે આ ઝાડવા થડમાંથી કાઢવા રહ્યા, 30-30 વર્ષના અમારા ઝાડવા છે, અને આજે અમારી આવક 80 થી 90-1 કરોડ લગનની આવક હતી. 80 લાખથી લઈને 1 કરોડ રૂપિયા લગનની અમારી આવક હતી. એમાં 1,350 ઝાડ હતા અમારા, 1,350 ઝાડ હાવ નાશ થઈ ગયા છે, હાવ પૂરું થઈ ગયું. અત્યારે હવે આમાં અમારે અત્યારે હાઉસિંગ લોન, KCC અને પાક ધિરાણ અમારે 1 કરોડની આજુબાજુ અમારી લોન હાલે. હવે અમારે લોન કેમ ભરપાઈ કરવી અને અમારું ઘર કેમ હકારવું એ અમારે હવે આમાં વિચાર કરવો પડે. ને સરકાર શ્રી અમારા પ્રતિનિધિઓને થોડીક અમારી નમ્ર વિનંતી છે કે તમે કેન્દ્ર સરકાર અને ઉપર સરકાર સુધી અમારી આ માંગ પહોંચાડો એવી અમારી આશા છે અમારા પ્રતિનિધિઓને. આપણા કેટલા વર્ષના આંબા હતા? મારે 30 વર્ષના ઝાડ હતા. રોજી મજૂરની તો રોજી રોટી છીનવાઈ જ ગઈ છે, સાથે સાથે તમારા સાથે ઘરબાર અમારા બી ઘરબાર અત્યારે હવે બંધ જેવું થઈ ગયું. સાથે સાથે આ વેપારીઓને એને પણ ઘણું ખરું નુકસાન ગણી શકાય. અમારે આપણે બગીચા હતા ટોટલી, પ્લસ આપણો બગીચો, પ્લસ અમે 5 થી 6 કરોડના ઇજારા રાખેલા નીતલી, વડલી, જસાદાર, નગડિયા, થોયડી, ભાખા અને જામવાડામાં અમારા ટોટલી બગીચા અમે ખેડૂતમાંથી ઇજારા રાખતા, અને ટોટલી ઇજારા અમારા 5.5 થી 6 કરોડના ઇજારા હતા. તેમાં બી બધું નાશ થઈ ગયો, તમામ કેરી ખરી ગઈ, ને બહુ ઝાઝું નુકસાન થયું. ખેડૂતોને પૈસા મેં આપી દીધેલા, ને હવે આમાં અમારે એટલું નુકસાન થયું કે અમારે ઘર કેમ હકારવું ત્યારે અમારે વિચાર કરવો પડે. આપનું નામ? મારું નામ વાજા હિરેન દેવચંદભાઈ. આપણે કેટલા વીઘાનો બગીચો છે? મારે 40 વીઘાનો બગીચો છે. પછી આ બગીચો કેટલો ફેલ થયો છે તમારો? મારો બગીચો તો અત્યારે ટોટલી ફેલ થઈ ગયો છે. 1,350 ઝાડવા હતા આ બગીચાની અંદર, અત્યારે ટોટલી બગીચો અમારો ફેલ થઈ ગયો છે. અત્યારે થડમાંથી ઝાડવા કાપવાના રહ્યા, અને ટોટલી નુકસાન થયું છે. માલના ઢારિયા, બગીચો ટોટલી નુકસાન થયું છે. અમારે અંદાજિત આમાં 40 થી 45 મજૂર કામ કરતા આની અંદર બગીચાની અંદર, એમની બી બિચારાની રોજીરોટી છીનવાઈ ગઈ, ને અમારે બી હવે આમાં 15 થી 20 વર્ષ લગણ કોઈ વસ્તુ કંઈ થાય નહીં, ને આટલું બધું નુકસાન. અમારે આ બગીચાની અંદર કેરી 80 લાખથી લઈને 1 કરોડની કેરી થતી આ બગીચાની અંદર, અને પ્લસ અમે 5 થી 6 કરોડના ઇજારા રાખતા બગીચાના, જસાદાર, ધોકડવા, નગડિયા, ભાખા, જામવાડા આ બધી વિસ્તારની અંદર અમે કેરીના બગીચા રાખતા, અને આ ટોટલી બગીચામાં નુકસાન થયું છે, બહુ ઝાઝું નુકસાન થયું. સરકારશ્રીને અમારી અપીલ છે કે અમને રાહત આપે,
ने अमारी मदद करे जेथी कारण के अमे एसीसी लोन छे अमारी बैंक में पछी सीसी एकाउंट छे इमा भी लोन चालू छे हाउसिंग लोन भी चालू छे आ तमाम लोन नु अमे आ बगीचा नी अंदर थी भरपाई करता बगीचा में केरी थाती अने ई वेपारियों ने वेची अने अमे अमारी लोन अने घर अमारो चलावता आजे अमारे केम हवे हकारवू आमा बधुं पायमाल थई गयुं छे। પછી આમાં તમારા કેટલા વર્ષના ઝાડ હતા? અમારે આ 30 વર્ષના ઝાડવા હતા, 88 થી 30 વર્ષના ઝાડ હતા અમારા બધે વૃક્ષ।